માય વિલેજ માય લાઈફ ચેનલમાં દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. કાણાણી ફાર્મ ગુજરાત. અત્યારે હમણાં એક અઠવાડિયા છે, વરસાદ નથી એટલે હવે પાણી પાવાનું પાછું ચાલુ થઈ ગયું છે. આ લાલ કેળા છે, પાણી વધારે જોઈએ, આખો ક્યારો ભરી દેવાનો છે. આ એક છોડમાં ફ્લાવરિંગ આવ્યું છે, એકદમ લાલ કલર છે, રેડ બનાના. બીજા ઘણા મોટા છોડ છે, એમાંય હમણાં થોડા સમયમાં ફ્લાવરિંગ આવવાની તૈયારી છે. આ બધા છોડમાં આ રીતે એમાં આખો મોટો ક્યારો બનાવેલો છે, એને 3-4 દિવસે આખો ક્યારો ભરી દેવો પડે પાણીનો. પાણી કેળાને પુષ્કળ પ્રમાણમાં પાણી પાવામાં આવે છે. પાણી જો ઓછું હોય તો કેળાનું ફ્રૂટ સાઇઝ ને બધું નાનું થાય છે. અહીંથી આગળ પાણી આ કેરામાં થઈને પાછું આ એલસી કેળાનો ક્યારો છે. અહીંયા આ સાઈડ આ બધા એલસી G9 આપણે એલસી કેળા છે. આખો ક્યારો હમણાં ભરાઈ જાય ને પછી તમને દેખાડું મિત્રો. આ પણ એલસી કેળા છે. આ સાઈડ થોડું વધારે એક્સ્ટ્રા પાણી નીકળે છે. આપણે દેશી મધુબિંદુ પપૈયાનો છોડ છે. એકવાર તો આમાં 3 વર્ષ લઈ લીધા છે ફ્રૂટ. પાછું નીચેથી બીજી ડાળી ફૂટેલી છે, એમાંથી આ જો પાછું આ ડાળી ફૂટી છે, તો પણ આટલા બધા ફ્રૂટ આમાં છે. 2-2-3-3 કિલોના પપૈયાના છે ફ્રૂટ. દેશી પપૈયા છે. આપણે જે મોટા જાંબુ આવે હેંજળિયા રાવણા કહેવાય ને, તેના પ્લાન્ટ છે. આને વાવવાના છે આજે, પછી તમને આગળના વિડીયોમાં દેખાડીશ. આ બે લીંબુના છોડ છે ને, તેની વચ્ચે વાવવાના છે. ને આ બાજુ પણ આ કેળા છે, એલસી કેળા છે. આ જમરૂખની એક નવી વેરાયટી છે, બહુ ફ્રૂટ લાગેલું છે એમાં. આ સાઈડ અહીં આપણે 3-4 મહિના પહેલાં લગાવેલા હતા કેળા, બધા છોટી ગયા છે, એકે ફેલ નથી. નીચે પણ પીલા નીકળવા માંડ્યા છે, આમાં પણ નીકળી ગયા છે, આમાં 2 પીલા નીકળ્યા છે. જે કોઈને પીલા જોઈએ પીલા પણ મળી જાય. આ લાલ કેળા અહીંયા પણ એક લાઈન લાલ કેળાની આગળ પાછળ સુધી લગાવેલા છે, એમાં પણ પીલા નીકળે છે નીચે. આપણે દેશી જામફળ છે. આ બધું ઘરે ખાવા માટે શાકભાજીનો ક્યારો છે. આ ગુવાર છે, મરચી છે. આ સાઈડ આ રીંગણ છે, ટમેટા.
આ વરિયાળી છે, આ વાલોળ, બંધ થઈ ગયું પાછું પાવર, ગયો અત્યારે અભિયાન. આ બધું ખાવા માટે શાકભાજી આ રીતે લગાવેલું છે, કારેલા છે. કારેલા છે, આ સાઈડ ગલકા છે. પાણી ક્યારામાં, અડધા ક્યારામાં આવી ગયું છે. આખો ક્યારો હજી આમાં થોડી વાર જવા દેવું પડશે. લાલ કેળાના છોડની હાઈટ બહુ હોય છે, 10-15 ફૂટની એની હાઈટ વધારે હોય છે. જોઈ શકો છો આપ, દેશી કેળાની હાઈટ આપણે 6-7 ફૂટ હોય આની, ત્યાં એમાં ફ્રૂટ આવી જાય. આ દેશી કેળાનો છોડ છે. આ રીતના છે અમારું આખું ફાર્મ. જે રેગ્યુલર વિડીયો જોવે છે એ લોકોએ તો જોયેલું જ હોય, નવા મિત્રો હોય એને ખ્યાલ ન હોય કઈ રીતનું આખું અમારું ફાર્મ છે. આ પાત્રાનો છોડ છે, આ રીતે એમાં પાન ઉપર આવે, પછી ઉપરથી પાન લઈ લેવાના, નીચે નવા પાન આવતા રહે. અહીંયા પણ એલસીની બે લૂમ આવેલી છે, હવે થોડા સમયમાં જ પાકવાની તૈયારી છે. અહીંયા પણ એક છે. ઘણા આ વખતે એલસીમાં ઘણા છે ફ્રૂટ. જોઈ લઈએ, આપણે પાવર આવી ગયો હોય તો પાછી મોટર ચાલુ કરી દઈએ. કેરો અડધો બાકી છે. આવી ગઈ છે પાવર, ચાલુ થઈ ગઈ. ઓટોમેટિક સ્ટાર્ટર છે એટલે પાવર આવે એટલે 2 મિનિટમાં ચાલુ થઈ જાય. અહીંયાથી વાલ સિસ્ટમ છે, પાછળ વાલ બંધ કરીને પાઇપમાં જવા દીધું છે પાછળના ભાગને. અહીંયાથી એ વાલ સિસ્ટમ છે, બીજા ખેતરમાં જવા દેવું હોય ત્યારે આગળના વિડીયોમાં આપણે દેખાડીશું. ચાલુ થઈ ગયું પાછું પાણી, હજી આમાં 10-15 મિનિટ જવા દેવાનું છે પાણી. પીલા આ રીતે નીચે તૈયાર થાય છે. આ રેડ બનાના લાલ કેળાના પીલા છે. જે કોઈને જોતા હોય રેડ બનાનાના પીલા તો મળી જશે આપણી પાસેથી. ઘણા થઈ ગયા છે. આપણે સીભડાના વેલા છે. આ કોઠીંબુ છે. કારેલા એકદમ મસ્ત, કાજુ કારેલા કહેવાય આને, આ નાની સાઈઝના હોય એને. જય જવાન જય કિસાન.